गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सात पाठ ए, धोरण सात पाठ ए पाठ 17 संचार माध्यम अने जाहेरात। विद्यार्थी मित्रों, संचार माध्यम अने जाहेरात तमारो पाठ 17 अने विद्यार्थी मित्रों पेज नंबर 112 पेज नंबर 112 ऊपर जुओ विद्यार्थी मित्रों कि संचार माध्यमनो विवेकपूर्ण उपयोग अहींथी आपणे चलावानो बाकी छे। संचार माध्यमनो विवेकपूर्ण उपयोग, आपणे संचार माध्यमनो उपयोग योग्य रीते करवो जोईए, बराबर छे। संचार माध्यम ए तमने खबर छे कि संदेशा व्यवहारना साधनो। प्रदूषण, पाणी समस्या, गरीबी, बाळमजूरी, महिलाओ परना अत्याचारो जेवी घटनाओ पर ध्यान केन्द्रित करता विषय उपर वधुमां वधु चर्चा थवी जोईए। तो प्रदूषणनो प्रश्न हल करवा माटे, बराबर छे, प्रदूषण एटले शुं तमने खबर छे, सजीवोना जीवन माटे जरूरी घटकों दूषित थवानी क्रियाने आपणे प्रदूषण कहीए छीए। तो प्रदूषणनो प्रश्न हल करवो, पाणीनी समस्यानो प्रश्न हल करवो, गरीबीनो प्रश्न हल करवो, बराबर, बाळमजूरी न करावी જોઈએ, મહિલાઓ એટલે કે સ્ત્રીઓ પર જે અત્યાચારો થાય છે એવી ઘટનાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। કોના દ્વારા? તો સંચાર માધ્યમો દ્વારા એના પર વધુ ચર્ચા થવી જોઈએ। તેના માટે ટેલિવિઝન એટલે કે ટીવી, રેડિયો, સમાચારપત્રો વગેરે માધ્યમોનો વિશેષ ઉપયોગ કરીને લોકોને સમજ આપવી જોઈએ કે પ્રદૂષણ ન ફેલાવે, બરાબર, પાણી સાચવીને વાપરે, ગરીબી દૂર કરવી જોઈએ, બાળમજૂરી દૂર કરવી જોઈએ। ક્યારેક આપણે આવા વિષય ઉપર એકબીજા ઉપર આક્ષેપબાજી થતી હોય તેવા દ્રશ્ય પણ આપણે ટેલિવિઝન ઉપર જોવા મળીએ છીએ કે એકબીજાના ઉપર તોડવામાં આવે છે અને કોઈ આ સમસ્યાઓ દૂર કરતું નથી, બરાબર છે। તો ક્યારેક આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આક્ષેપબાજી થતી હોય છે, એકબીજા ઉપર ધોળી દેવામાં આવે છે, એવા દ્રશ્યો આપણે ટેલિવિઝન ટીવી ઉપર પણ જોઈએ છીએ કે મારી જવાબદારી નથી, આની જવાબદારી છે, જેની સમાજ ઉપર, લોકો ઉપર વિપરીત એટલે કે ખરાબ અસર થાય છે। મોબાઈલ ફોન પર મહિલાઓ, બાળકો, વૃદ્ધ કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય તેવા વિડીયો પણ ન મૂકવા જોઈએ। ઘણીવાર આપણે આવા ધારાવાહિકો, સિરિયલો જોઈએ છીએ, બરાબર છે, પિક્ચર જોઈએ છીએ, વર્તમાનપત્રમાં બધું વાંચતા હોઈએ છીએ, તો સ્ત્રીઓ, મહિલાઓ ઉપર, બાળકો ઉપર, ઘરડા લોકો, વૃદ્ધ કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય એવા વિડીયો ન મૂકવા જોઈએ। અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ વાતચીત પૂરતો કે માત્ર અભ્યાસ માટે જ કરવો જોઈએ, એનાથી વધારે ન કરવો જોઈએ। એ ઉપરાંત તેમાં આવતી ગેમ, ઇન્ટરનેટનો વપરાશ ઓછો અને વિવેકપૂર્ણ જરૂર પૂરતો કરવો જોઈએ। મોબાઈલ ફોનના પ્રકાશને કારણે શું થાય છે? તો આંખને નુકસાન થાય છે, આથી આપણે એને, એ ઉપયોગી છે પણ આપણે એનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ, તથા સમય અને શિક્ષણ પર એની ખરાબ અસર થાય છે જેથી તેનો ઉપયોગ આપણે ઓછો જરૂર પૂરતો કરવો જોઈએ। આમ આપણા રોજિંદા જીવનમાં સંચાર માધ્યમોનું સ્થાન મહત્વનું રહ્યું છે, પરંતુ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5, બરાબર છે, પ્રશ્ન નંબર 5માં બીજો પ્રશ્ન છે કે સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો, સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો, આપણે એ પ્રશ્ન કરી લઈએ એટલે ફરીથી કરવા પડે નહીં, બરાબર। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર છે, સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો, વિવેકપૂર્ણ કરવો જોઈએ। આપણે, મારી સાથે વાંચો, આપણે સંચાર માધ્યમનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ। પ્રદૂષણ, પાણી સમસ્યા, ગરીબી, બાળમજૂરી, મહિલાઓ પરના અત્યાચારો જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિશેષ ઉપર વધુને વધુ ચર્ચા કેન્દ્રિત કરતા વિષય ઉપર વધુને વધુ ચર્ચા કરવી જોઈએ। તેના માટે ટેલિવિઝન, રેડિયો, સમાચારપત્રો વગેરે માધ્યમોનો વિશેષ ઉપયોગ થવો જોઈએ। ક્યારેક આપણે આવા વિષય ઉપર એકબીજા ઉપર આક્ષેપબાજી થતી હોય તેવા દ્રશ્ય પણ આપણે ટેલિવિઝન ઉપર જોવા મળે છે, જેની સમાજ પર વિપરીત અસર થતી હોય
છે. મોબાઈલ ફોન પર મહિલાઓ, બાળકો, વૃદ્ધ કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય તેવા વિડીયો ન મૂકવા જોઈએ. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ વાતચીત પૂરતો જ કરવો જોઈએ. તેમાં આવતી ગેમ, ઇન્ટરનેટનો વપરાશ ઓછો અને વિવેકપૂર્ણ જ કરવો જોઈએ. મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે તથા સમય અને શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે, જેથી તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આમ આપણા રોજિંદા જીવનમાં સંચાર માધ્યમોનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે, પરંતુ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, જાહેરાત. આજના સમયમાં જાહેરાતનું મહત્ત્વ વધારે જોવા મળે છે. મોટાભાગના વ્યવસાયો આપણે જોઈએ તો જાહેરાતથી વેપારીઓ વ્યવસાય કરતા હોય છે. આપણે ત્યાં તહેવારો આવે છે એટલે વિક્રેતાઓ એટલે કોણ? વેચનાર, વેપારીઓ. ગ્રાહકને, ગ્રાહક એટલે ખરીદનાર વ્યક્તિ, ગ્રાહકને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે. જેમ કે તમે વર્તમાનપત્રોમાં વાંચો છો જાહેરાતો, બહાર પોસ્ટરો લગાવેલા હોય છે કે એક ઉપર એક ફ્રી, 50% ફ્રી, વોશિંગ મશીન સાથે 500 રૂપિયા ગિફ્ટ, વાઉચર ફ્રી, 1 રૂપિયામાં રેફ્રિજરેટર વસાવો. પણ પછી આપણે એના હપ્તા ભરવા પડે છે, 1 રૂપિયામાં નથી મળતું. 1 જોડી કપડાં સાથે 1 જોડી કપડાં ફ્રી, ગેરંટેડ ગિફ્ટ, આવું બધું જાત જાતનું તમે વાંચતા હશે, તમે જોયું હશે. હા વિદ્યાર્થી મિત્રો, પણ જે જીવન જરૂરી ચીજ વસ્તુ છે ને, આ હું ટેક્સ્ટબુકમાં નથી તમને કહું છું, કોઈ દિવસ એવો આવે છે કે 1 કિલો ખાંડ ઉપર 1 કિલો ખાંડ ફ્રી આપીશું? એવું આવે છે 1 ઘીના પેકેટ પર 1 પેકેટ ઘી ફ્રી, 1 દૂધની કોથળી પેકેટ લો તો 1 પેકેટ દૂધનું બીજું ફ્રી? ના, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર જાહેરાત નથી આવતી. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? એટલે શું કહેવા માગું છું તમને, કે જાહેરાતોથી આકર્ષાઈને વસ્તુ ખરેખર ન ખરીદવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જાહેરાતની વાત કરીએ. જાહેરાતની શરૂઆત વિશે હવે આપણે જાણીશું. જાણવા જેવું એ તમે મારી સાથે વાંચી પણ શકો છો. ઇજિપ્ત અને મધ્યયુગીન લોકો ચિત્ર દ્વારા જાહેરાત કરતા. ઇજિપ્ત અને મધ્યયુગીન લોકો કઈ રીતે જાહેરાત કરતા હતા? ચિત્ર દ્વારા જાહેરાત કરતા. જૂન 1936માં ફ્રેન્ચ અખબારે પ્રથમ વખત વિક્રેતા પાસેથી નાણાં લઈને જાહેરાત છાપવાની શરૂઆત કરી હતી. તો જાહેરાત છાપવાની શરૂઆત સૌ પ્રથમ કોણે કરી હતી? 1936માં, જૂન 1936માં ફ્રાન્સના ફ્રેન્ચ અખબાર એટલે વર્તમાનપત્રએ પ્રથમ વખત વિક્રેતા પાસેથી નાણાં લઈને જાહેરાત છાપવાની શરૂઆત કરી હતી. ઈસવીસન 1920થી રેડિયો પર જાહેરાતોની શરૂઆત થઈ. રેડિયો ઉપર જાહેરાતોની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1920થી રેડિયો ઉપર જાહેરાતની શરૂઆત થઈ. છેલ્લું, ઈસવીસન 1920થી રેડિયો પર આ ગીતના પ્રયોજક જે તે કંપની કે સંસ્થા છે એવી પણ જાહેરાત કરવામાં આવતી હતી. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો જાહેરાતના માધ્યમો. વેપારીઓ, પેઢીઓ, સંસ્થાઓ, શાળાઓ પોતાના દ્વારા કરવામાં આવેલ કાર્યોને બજારમાં કે વ્યવસાયના ક્ષેત્ર સુધી પહોંચાડવા જાહેરાતનો બહોળા પ્રમાણમાં એટલે કે ખૂબ વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. કોણ જાહેરાતનો વધુ ઉપયોગ કરે છે? વેપારીઓ, ગ્રાહકને આકર્ષવા માટે. પેઢીઓ, સંસ્થાઓ, શાળાઓ પણ અમારી શાળામાં એડમિશન લો. બરાબર છે? તો હવે આપણે જોઈએ બાળકો. તમે ટીવી જોતા હશો વિદ્યાર્થી મિત્રો, તમે ટીવી જોતા હશો ત્યારે ચેનલમાં આવતા પ્રોગ્રામની વચ્ચે જાહેરાત આવે છે. સાચું ને? સામેનું પેજ જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ટીવી જોજો, અરે એક પિક્ચર જોવું હોય કે એક સિરિયલ જોવી હોય તો તમે કંટાળી જતા હશો, કારણ કે વચ્ચે કેટલી બધી જાહેરાતો આવતી હોય છે. સાચું ને? બરાબર છે? તો ભીંતપત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના ઠેલા, બસ સ્ટેન્ડના બાંકડા, મેગેઝીન, અખબારો, બસ કે ટ્રેનની સાઈડ ઉપર સંગીતના સાધનો, લાઇટ બિલ, વેરા બિલ જાહેરાતોના માધ્યમો છે. તો જાહેરાત આપણને ક્યાં ક્યાં જોવા મળે છે? જાહેરાતના માધ્યમો કયા કયા
છે. દાખલા તરીકે રેડિયો ઉપર આપણે ભીત ચિત્રો, દિવાલો ઉપર કોઈ પોસ્ટર લગાવેલા હોય છે, રેડિયો ઉપર જાહેરાત આવે છે, પિક્ચરો જોઈએ તો સિનેમામાં જાહેરાત આવે છે, ટીવી ઉપર ક્યાંક એના બેનર લગાવેલા હોય છે, મોબાઈલ ફોન ઉપર, ટેલિફોન ઉપર, પત્રિકા ખરીદીના ઠેલાઓ ખરીદે, ઘણીવાર તમે રિક્ષાની પાછળ પણ લગાવેલું હોય છે, બસની ઉપર લખેલું હોય છે, કેટલી બધી જગ્યાએ તમે બસ સ્ટેન્ડના બાંકડા ઉપર કંઈક લખ્યું હોય છે જાહેરાત, મેગેઝિનોમાં આપે છે, વર્તમાનપત્રોમાં જાહેરાત આવે, બસ કે ટ્રેનની સાઈડ ઉપર સંગીતના સાધનો, લાઇટ બિલ, વેરા બિલ, આ જાહેરાતના બધા શું છે, માધ્યમો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ જાહેરાતના ફાયદા અને ગેરફાયદા. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણમાં તમે પછી જોઈ લેજો, પ્રશ્ન ત્રણમાં પહેલો પ્રશ્ન તમને આપેલો જ છે. તો આ એક પ્રશ્ન સ્વાધ્યાયનો છે એટલે આપણે ફરીથી નહીં કરીએ, સાથે સાથે કરી લઈએ કે જાહેરાતના ફાયદા કયા છે અને જાહેરાતના ગેરફાયદા કયા છે. વિક્રેતાએ માલનું વેચાણ વધારવું હોય તો જાહેરાત કરવી પડે છે, કે વેચનારાએ જો માલનું વેચાણ વધારવું હોય તો એણે શું કરવું પડતું હોય છે, તો એણે જાહેરાત કરવી પડતી હોય છે. હવે આપણે જોઈએ છીએ જાહેરાતના ફાયદાઓ. પરીક્ષામાં પ્રશ્ન પણ આવા પૂછી શકાય, સ્વાધ્યાયમાં પણ છે. વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે. તો ફાયદાઓ કયા છે? તો જાહેરાત ફાયદો એ છે કે વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી આપણે કરી શકીએ છીએ કે વસ્તુ ગુણવત્તાવાળી છે કે નહીં. વસ્તુ પર છાપવામાં આવેલ કિંમતને પણ જાણી શકીએ છીએ. વસ્તુની સામાન્ય માહિતી આપણે દરેક વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકીએ છીએ, એ જાહેરાતના ફાયદાઓ છે. પણ ગેરફાયદા કયા છે? અરે આપણને જરૂરી ના હોય તોય આપણે વસ્તુ ખરીદી લઈએ છીએ જાહેરાતોથી આકર્ષાય ને, એટલે આપણા નાણાંનો રૂપિયાનો શું થાય છે, જરૂરી નથી અને વસ્તુ ખરીદી લઈએ તો નાણાંનો ખૂબ જ ખર્ચો થાય, નાણાંનો બગાડ થાય. તો ગેરફાયદાઓમાં પ્રથમ આપેલું છે, જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચો થતો હોય છે અને તેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડતું હોય છે, ગ્રાહકના વ્યર્થ નાણાં ખર્ચાઈ જતા હોય છે. બીજું, જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુઓનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા જ ના હોય એવું પણ આવે છે. તમે જુઓ કે તમે હીરો અને હિરોઈનો દાખલા તરીકે જાહેરાત કરે છે, વિવિધ પ્રકારના શેમ્પુ, વિવિધ પ્રકારના સાબુ, વિવિધ પ્રકારની ફોર વ્હીલર ગાડી, ટુ વ્હીલર કરે છે ને હીરો હિરોઈનો જાહેરાત. તો એવું પણ હોય છે વિદ્યાર્થી મિત્રો કે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ એ પોતે વાપરતા ના હોય પણ આપણને ગ્રાહકને આકર્ષવા માટે જાહેરાત કરે છે અને ગ્રાહક છેતરાઈ જાય છે. તો આવી જાહેરાતો જોઈને ખરેખર વસ્તુઓ ન ખરીદવી જોઈએ. જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. અને એની આગળ જુઓ, ચોથું, ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેય આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ. અને કારણ કે દરેક વસ્તુ આપણે ખરી, આપણને ઘણીવાર એવું પણ થાય કે આ કેટલું ફાઇન આવે છે અને આપણી પાસે નાણાં નથી, આપણે ખરીદી શકતા નથી, એટલે આપણને મનદુઃખ પણ થતું હોય છે. બાળકો કે વડીલોને આપણે એ અપાવી શકતા નથી એવો અનુભવ આપણને થતો હોય છે. આમ જાહેરાતોથી શું થાય છે કે દેખાદેખીનું ચલણ વધી જતું હોય છે કે આ લોકો લાવ્યા, કોઈ આપણને કહે કે અહીંયા સેલ છે, આ જાહેરાત અહીંયા લગાવી, એટલે આપણે પણ એ વસ્તુ ખરીદવા જવાનું આપણને ઈચ્છા થાય છે અને પછી આપણા વ્યર્થ ખોટા નાણાં વપરાઈ જતા હોય છે. આથી આપણે શું કરવું જોઈએ? તો આપણે જાહેરાતોથી સાવધાન રહેવું જોઈએ, ખોટી કે હવે આપણે જોઈએ જાહેરાતોથી સાવધાન. તો વિદ્યાર્થી મિત્રો અહીં હું તમારું પાઠ એ પૂરું કરું છું. આ પ્રશ્ન આપણે સાવધાનવાળો પછી જોઈએ જાહેરાતથી સાવધાનનો.